નસવાડીના પાલા ગામે જિલ્લા કલેક્ટર DDO ડે કલેક્ટરની હાજરીમાં રાત્રિ સભા યોજાઈ હતી, જેમાં તાલુકાના તમામ અધિકારી હાજર રહ્યા હતા અને અનેક લોક પ્રશ્નના સ્થળ પર જ ઉકેલ લેવામાં આવ્યા હતા. નસવાડી તાલુકાના 212 ગામડા અને 60 ગ્રામ પંચાયત આવેલ હોય અને રાજ્ય સરકારના આદેશ મુજબ જિલ્લા અને તાલુકાના અધિકારીઓ જે તે ગ્રામ પંચાયતના ગામડામાં પહોંચી અને લોક પ્રશ્નને લઈ રાત્રિ સભા કરવાની હોય અને નસવાડીના પાલા ગામે રાત્રિ સભા યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, ડે કલેક્ટર શાલિની દોહન સાથે નસવાડી મામલતદાર, TDO, DYSP, PSI, RFO, ગામના સરપંચ અને તાલુકા કક્ષાના અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. જિલ્લા કલેક્ટર અને DDOની હાજરીમાં જે તે વિભાગના લોક પ્રશ્નો રજૂ થયા બાદ તત્કાળ સ્તર પર તેનો નિકાલ કરાયો હતો. સાથે જ સરકારની યોજના લક્ષી માહિતી ગ્રામજનોને અપાઈ હતી. 30 વિધવા મહિલાઓને સહાયના હુકમ અપાયા હતા અને રાત્રિ સભામાં જિલ્લા તાલુકાના અધિકારી ગામડામાં પહોંચતા હોય અને તાલુકાના ગ્રામજનો સરકારના આ કાર્યક્રમને વધાવી ખુશી વ્યક્ત કરી હતી. વરસતા વરસાદમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે વહીવટી તંત્ર હાજર રહ્યું હતું. અલારખા પઠાણનો રિપોર્ટ, નસવાડી.